દ્રવ્યમાં ફેરફાર આ વિડિયોના ઉદ્દેશ છે ક સ્ફટિકીકરણની પ્રક્રિયા શું છે તે સમજવું ખ લોખંડમાં કાટ લાગવાની પ્રક્રિયા શું છે તે સમજવું બાળકો તમે આગળના વિડિયોમાં રાસાયણિક ફેરફાર અને તેનાથી સંબંધિત કેટલાક ઉદાહરણ જોયા હતા રાસાયણિક ફેરફાર સ્થાયી હોય છે અને ભૌતિક ફેરફાર અસ્થાયી હોય છે આ વિડિયોમાં સ્ફટિકીકરણ અને લોખંડનો કાટ લાગવાની પ્રક્રિયાના વિષયમાં જાણીશું આવો આપણે ફરીથી રમા અને બાબુની પાસે જઈએ અને આ બંને પ્રક્રિયાઓ વિશે જાણીએ બાબુ આજે અમે શાળામાં ઘણું કામ કર્યું અમારા ધોરણના કેટલાક વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ રહ્યા છે આપણે એક પ્રયોગ બતાવવો પડશે હું વિચારી રહી છું કે હું કયો પ્રયોગ બતાવું પ્રયોગ હા પ્રયોગથી કંઈક યાદ આવ્યું દીદી ખબર છે આજે અમારા વિજ્ઞાનના તાસમાં સાહેબે સ્ફટિકીકરણના વિષયમાં જણાવ્યું હતું અને તેમણે અમને એક પ્રયોગ પણ બતાવ્યો હતો મેં પણ તને બે પ્રકારના ફેરફાર વિશે જણાવ્યું હતું હા દીદી મને ખબર છે કે સ્ફટિકીકરણ એક ભૌતિક ફેરફાર છે આજે સાહેબે સમજાવ્યું હતું બાબુ કયો પ્રયોગ કર્યો હતો સાહેબે આજે સાહેબે મીઠાને ઉકળતા પાણીમાં સારી રીતે મિશ્રણ કરી તેને એક વાસણમાં ઠંડુ કર્યું અને પછી તેમણે એક લાકડીથી દોરો બાંધીને તેને વાસણના પાણીમાં ડૂબે તે રીતે રાખ્યો પછી તેમણે કહ્યું કે 2-3 દિવસમાં આ દોરા પર મીઠાના મોટા સ્ફટિક જામી જશે શું તને ખબર છે સ્ફટિકીકરણ શા માટે ઉપયોગી છે અને તે ભૌતિક ફેરફાર કેમ છે દીદી સાહેબે સમજાવ્યું કે કુદરતી અથવા કૃત્રિમ કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે સ્ફટિકીકરણ એક એવી ટેકનિક છે જેમાં એક રસાયણ પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં પહોંચી જાય છે આ ટેકનિકથી નીકળેલી ઘન વસ્તુની સ્ફટિકીય રચના હોય છે સ્ફટિકીકરણનો ઉપયોગ ઘન વસ્તુઓને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે સાચું કહ્યું સ્ફટિકીકરણનું એક ઉદાહરણ મીઠાનું શુદ્ધિકરણ છે સ્ફટિકીકરણથી સમુદ્રના જળમાં જે અશુદ્ધ મીઠાના સ્ફટિક હોય છે તેનું શુદ્ધિકરણ થાય છે અને મોટા સ્ફટિકોમાં ફેરવવામાં આવે છે સાચું શું તમે કોઈ બીજા સ્ફટિકીકરણ પ્રક્રિયાના વિષયમાં વિચારી શકો છો જે માણસને ફાયદો કરાવે છે વિજ્ઞાનમાં કેટલું શીખવા મળે છે હા તમે બરાબર કીધું દીદી આ શું આ હેન્ડ પંપને કર્મચારીઓ અહીંયાથી કેમ ખસેડી રહ્યા છે ચાલો દીદી જોઈએ ભાઈ તમે આ હેન્ડ પંપને અહીંથી શા માટે ખસેડી રહ્યા છો આ હેન્ડ પંપને કાટ લાગી ગયો છે આપણા માટે ખરાબ થઈ ગયો છે તેનાથી પાણી નથી નીકળી રહ્યું બીજો હેન્ડ પંપ લગાવવો પડશે બરાબર કાટ શું હોય છે મને આ વિષયમાં કંઈક જાણકારી છે પણ હું વધુ જાણવા માંગીશ અહીં તમે ભૂખરા રંગનું જે પડ જોઈ રહ્યા છો તેને કાટ કહે છે હા જોઈ રહ્યો છું આવા પડ તો મારા ઘરના લોખંડના દરવાજા પર પણ જોયા હતા અને તેને પિતાજી કેમ નથી કાઢતા બાબુ ચાલો આપણે ઘરની તરફ જતા જતા વાત કરીએ છીએ હું આ પ્રક્રિયાના વિષયમાં તને જણાવીશ ઠીક છે દીદી બાબુ થોડા દિવસ પહેલા મેં તને રાસાયણિક ફેરફારના વિષયમાં જણાવ્યું હતું શું તને યાદ છે અરે હા યાદ છે તમે કહ્યું હતું કે આ ફેરફાર સ્થાયી છે તેને બદલી નથી શકાતા અને ફેરફાર પછી એક નવો પદાર્થ બને છે વાહ તને તો બધું યાદ છે
કાટ લાગવો એ પણ એક બિન ઉપયોગી રાસાયણિક ફેરફાર છે. લોખંડની વસ્તુને જ્યારે આપણે ખુલ્લામાં રાખીએ છીએ તો ભૂખરા રંગનો પડ જામી જાય છે, તેને આપણે કાટ કહીએ છીએ. તે લોખંડની વસ્તુને ખરાબ કરી નાખે છે. દીદી ઘર આવી ગયું. તો અહીંયા બેસ, હું એક કાગળ પર લખીને સમજાવું છું. બધા ફેરફારોમાં કોઈક પરિસ્થિતિઓની જરૂરિયાત હોય છે. દીદી કાટ કેવી રીતે લાગે છે? કાટ લાગવા માટે હવામાં ભેજની જરૂર હોય છે. લોખંડ હવામાં ઉપસ્થિત ઓક્સિજન અને પાણીથી મળીને એક રાસાયણિક ફેરફાર કરે છે, જેના કારણે કાટ બને છે. લોખંડના અણુ સૌથી નાના કણ પાણી અને ઓક્સિજનથી મળીને એક નવો પદાર્થ બનાવે છે, જેને આયર્ન ઓક્સાઇડ કહે છે. સામાન્ય ભાષામાં તેને કાટ કહે છે. હા, જ્યારે કાટ લાગવાથી લોખંડ ખરાબ થાય છે તો ઘણી તકલીફ થાય છે ને દીદી? આપણા દરવાજા, રમકડા, ઓજાર, સાધનો, ખેતરમાં ઉપયોગી થવા વાળા મશીન, આ બધા તો લોખંડના છે. રમકડા જ કેમ, મોટા વાહનો જેવા કે કાર, ટ્રક, પુલ વગેરે, આ બધા પણ લોખંડના જ બનેલા છે. તેનો અર્થ છે કે કાટથી ઘણું નુકસાન થઈ શકે છે. ખબર છે બાબુ, કાટ લાગવો ઘણા સમય સુધી રોકી શકાય છે. એ કેવી રીતે થઈ શકે છે દીદી? આપણે તે પરિસ્થિતિઓને રોકી શકીએ છીએ જેનાથી ફેરફાર થઈ રહ્યો છે, જેવી રીતે કે આપણે લોખંડ પર એક પડ લગાવી શકીએ છીએ જેનાથી લોખંડ હવાના સીધા સંપર્કમાં ન આવી શકે. આપણે લોખંડની વસ્તુઓને રંગ કરી શકીએ છીએ. તો પપ્પાને કહીને આ લોખંડના ગેટને રંગાવવો પડશે. હા, એટલા માટે કાર, બસ જેવા વાહનોને રંગવામાં આવે છે. અને આપણા ઘરની પાઇપ પણ લોખંડની છે. ઘરમાં લોખંડની પાઇપ અને નળ પર પણ એક પડ જામી જાય છે. ખબર છે, મારા ઉપર એક ઝીંકનું પડ ચડે છે, તેને ગેલ્વેનાઇઝેશન કહે છે. તેના કારણે હું કાટ લાગવાથી બચી જાઉં છું. બાબુ, આપણા સ્ટીલના વાસણ પણ લોખંડથી બનેલા છે. હા, પરંતુ મેં કદી આ સ્ટીલના વાસણ પર કાટ નથી જોયો. સ્ટીલ એ લોખંડ, ક્રોમિયમ અને નિકલનું મિશ્રણ છે, તેના કારણે તેને કાટ નથી લાગતો. ઓહો, તો તેનો અર્થ છે કે લોખંડને કાટથી બચાવી શકાય છે. કાટને રોકવા માટે બીજા પણ ઉપાય છે, તે ખૂબ જ સરળ છે. આપણે આપણા સાધનોને સૂકા રાખવા જોઈએ, તેને પાણીથી દૂર રાખવા જોઈએ અને લોખંડની વસ્તુઓને રંગ કરવો પડે. એવું કરવાથી આપણે આપણી વસ્તુઓને કાટથી બચાવી શકીએ છીએ. સફાઈ કર્યા પછી આપણે આપણી બાઇક, સ્કૂટર કે સાયકલ પર ચોટેલા પાણીને પણ સૂકવવાથી આ વાહનો જલ્દી ખરાબ નથી થતા. દીદી, આટલી મહત્વપૂર્ણ જાણકારી આપવા માટે તમારો આભાર. ચાલો ઘરની અંદર જઈએ. બાળકો, આ વિડિયોમાં આપણે કાટ લાગવો અને સ્ફટિકીકરણના વિષયમાં શીખ્યા છીએ. ફરીથી મળીશું.